सब्सक्राइब करो आ चैनल ने। તમે શું કર્યું? આપણા ખાનદાનની અબરૂને ઠોકર મારનારને તમે તમે જીવતો જવા દીધો? બેટા, આજથી 25 વર્ષ પહેલા એક લાખા નામના માણસે આજ રીતે મારી બેનના સકપણના નારિયેળને લાત મારી અને મેં એને લગ્ન મંડપમાં જ ફૂંકી માર્યો. તો પછી તમે હરામખોરને જીવતો કેમ જવા દીધો? બેટા, એ લાખો તો શંભુ નામના એક નાના માણસનો દીકરો હતો. જ્યારે રોહિત પ્રતાપસિંહ નામના પડિયા પાપનો દીકરો છે, માટે એને પડથી નહીં પણ કળથી મારવો પડશે. બાપુ, તમે મને બોલાવ્યો? રોહિત, તે આજે ભરી મહેફિલમાં મારું અપમાન કર્યું. અરે, એક મામૂલી છોકરી માટે થઈને હમીરસિંહની દીકરી મધુનું સકપણ ઠુકરાવ્યું? બાપુ, હું એને ખરા હૃદયથી પ્રેમ કરું છું. દીકરા, સકપણ સમોવડિયા સાથે શોભે, ગમે તેની સાથે નહીં. પ્રીત પાસે આવા કોઈ ઊંચ નીચના ભેદભાવ હોતા નથી. તેજલ મારી જિંદગી છે અને એના માટે હું આવી હજારો મધુને ઠોકર મારી દઉં. રોહિત, જો તું મારો દીકરો હોત ને તો આમ ના બોલત, કદાપી ના બોલત. એટલે તમે કહેવા શું માંગો છો? કે હું તમારો દીકરો નથી? હા હા હા, તું મારો દીકરો નથી. અરે, તું તો મને આજથી 25 વર્ષ પહેલા ચાંપાનેર પાસેના એક માતાજીના મંદિરમાંથી મળી આવ્યો હતો. અરે, મને જો ખબર હોત ને કે લાડ પ્યારથી ઉછેરેલો મારો દીકરો એક દિવસ ભરી મહેફિલમાં બાપની આબરૂ પર કલંકનો કાળો ડાઘ લગાડશે તો બે તને મંદિરમાં જ પડી રહેવા દીધો હોત. એટલે હું તમારો દીકરો નથી, હું તમારો કઈ જ નથી. હું માત્ર મંદિરમાંથી મળી આવેલ એક અનાથ બાળક જ છું, જેને તમે દયા ખાઈને મોટો કર્યો ના હોત તો કદાચ આ દુનિયામાં પણ ના હોત. મને માફ કરજો બાપુ, એક અનાથ બાળકને કારણે તમારે નીચું જોવું પડ્યું. હું જાઉં છું અને તમે મારી સાચી ઓળખ આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ગંભીર સિંહ, જાણે છે આ રોહિત કોણ છે? આપણો દુશ્મન સોનલનો દીકરો છે, જેની 25 વર્ષે શોધ પૂરી થઈ. શું વાત કરો છો બાપુ? હા, એ છે કાળોતરો નાક, જેના બાપને લગ્ન મંડપમાં ટંખ મારતા પહેલા જ મેં વધેરી નાખ્યો. હવે આના પણ એ જ હાલ કરીશ. એ જ જગદીશ, આવતીકાલનો સૂરજ તારા માટે છેલ્લી વાર ઉગી રહ્યો છે, પણ હું ધારું તો તને અહીંયાથી છોડાવી શકું તેમ છું. દુશ્મન પર આવડી મોટી મહેરબાની કરવાનું કારણ
એ જાણવાની તારે કોઈ જ જરૂર નથી, પણ મારી એક શરત છે, તારે તેજલને ઉઠાવી જવાની છે. તેજલને? હા બોલ, મંજૂર છે? મંજૂર છે. તારી માને લઈ જા. નહીં જગદીશ, આ બાજુ મારા બાપુના માણસો ચોકી કરી રહ્યા હશે, તું આ બાજુથી જતો રહે. દીકરા બેટા, છોડાવ મને, મારા લાલ છોડાવ, મને છોડાવ. ખબર નથી કોણ છે અમાજી, મારે એમની મદદ કરવી જોઈએ. દીકરા, તારી માને છોડાવ. બેસો, તમારે પાણી પીવો છે ને માજી? હા બેસો, હું હમણાં જ લઈને આવું છું, બેસો. હું હમણાં પાણી લઈને આવ્યો માજી. આજે તો ફેસલો કરીને આવ્યો છું, કાં તો અપાર કાં તો પીલે પાર. જોગી ઠાકોર ની દીકરી? ખાવી
આજ પછી રાજલનો હાથ પકડવાની કોશિશ પણ કરી છે તો એવી મોત મારીશ કે ના ધરતી સંગર છે ના આસમાન. રાજલ, હે રાજલ, રાજલ બેટા, એ બેટા રાજલ, શું થયું બેટા? રાજલ બાપુ, બોલ દીકરા. માં, જો આજે રાજ ના હોત તો તમારી દીકરીને ઝેર પીવાનો વારો આવત. રાજલ, હા ભાઈ ઠાકોર, રાજનો બાપ ભલે ગમે તેવો હોય પણ રાજમાં ઠાકોરોના બધા ગુણ છે. હું તો કહું છું કે ગઈ ગુજરી ભૂલી જા, આપણી રાજલ માટે આ યોગ્ય મૂર્તિઓ છે. ઠાકોર, હા ભાઈ, આપણે આ ભવ આખાનો ભાર કોના માટે વેઠીએ છીએ? આપણી દીકરી માટે જ નહીં, અને એ જો ખુશ નહીં હોય તો આપણું આ જીવ્યું શું કામનું? બા, હા ભાઈ, આપણે આ લાડલીની ખુશી માટે વેર ઝેરના ઘૂંટડા જીરવી જાઓ ભાઈ, જીરવી જાઓ. ભલે ભા ઠાકોર, આ ઘરની અંદર હંમેશા તમારા પડ્યા બોલે જ ચિલાયા છે, તો મારા અંતરની એવી ઈચ્છા છે કે રાજલનું માગું લઈ બીરસિંહ ઠાકોર પાસે તમે જ જાઓ. ભાઈ ઠાકોર, અરે પણ હું તો વિધવા છું. હા 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 બા ઠાકોર, શું બોલ્યા તમે? શું બોલ્યા? વિધવા તમે જગત માટે હશો, પણ મારી દીકરી રાજલ માટે તો તમે એની માં છો. માં, તમે આના પાલનહાર છો. અને બા ઠાકોર, સ્ત્રી એ તો શક્તિ છે, જગત જનની છે. રામ અને કૃષ્ણને જન્મ આપનારી પણ સ્ત્રી જ હતી. સ્ત્રી એ તો આજ્ઞા શક્તિ, અને આ જગત જે ઊભું છે ને એ સ્ત્રીની શક્તિ ઉપર જ ઊભું છે. માટે જ બા ઠાકોર, જો રાજાનું માગું નાખવાનું હોય તો આપણા ઘરમાંથી માત્ર તમે જ જશો, તમે જ. ભલે ભલે ભાઈ ઠાકોર, હું જઈશ, હું જઈશ. આમાં મારું ઘર, જમીન, જાયદાદ બધું તારા નામે કરી દીધું છે. તમે તો ભારે ઉતાવળા છો. અને એક બીજી વાત કહું, હું તમારી ઘરવાળી નથી કે તમે મારા ઘરવાળા નથી, બુઢ્ઢા. હું જો તને હમણાં મારી સચ્ચાઈ કહીશ ને, એટલે તારો પગ નીચેથી, તારો ખાટલો, ખાટલા નીચેથી જમીન પણ જતી રહેશે. પણ સમજણ, હું છે ને તારે
મારી ઘરવાળી નથી. હું જીત્યો છું, જીત્યો. મારા ઘરને તે વ્યાજે રાખ્યું, મારા ઘરનો કાગળ નાળ્યો, પૈસા લઈ લીધા અને ઉપરથી સુહાગરત કરવી છે. જે હે બુટ્ટા, જે તારી તો એ જીતી જા. ઓહો, બા ઠાકોર, આવો આવો. જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ છે. હા હા, ઘરમાં છે. આવો આવો, પધારો પધારો બા ઠાકોર. અરે બા ઠાકોર, પધારો પધારો, બેસો. અરે રામજીભાઈ, તમે આવો આવો ભાઈ, આવો આવો, બેસો બેસો બેસો. બા ઠાકોર, તમે અમારે આંગણે શુભ કાર્યથી આવ્યા છે ભાઈ. હા, એ તો અમારા સદભાગ્ય છે. અમારી રાજલનું સગપણ તમારા દીકરા રાજ સાથે થાય એવી ઈચ્છા ભાઈ ઠાકોરની છે, માટે આવી છું. હા બા ઠાકોર, આ તો ભગવાનની પણ ઈચ્છા છે, એટલા માટે જ તો રાજ અને રાજલનું મિલન થયું અને આજે આપણા બે કુટુંબો વચ્ચે સાંઠગાંઠ પણ બંધાઈ રહી છે. તો હું આ સગપણ પાકું સમજું? અરે એમાં પૂછવાનું ના હોય. ઠકરાણા, બા સાહેબનું મોઢું મીઠું કરાવો અને ચુંદડી અને નારિયેલ લઈ આવો, જાઓ. હા ઠાકોર. આલો બા ઠાકોર. રાજલબા, હું નાનો હતો ત્યારથી તમે મને રાખડી બાંધતા આવ્યા છો. હું નાનો હતો ત્યારે મને કઈ ખબર ના પડતી, પણ તમે આટલા મોટા ઘરના અને અમે તો. અહં ભાઈ, ભાઈ બહેનના સંબંધમાં નથી હોતું કોઈ નાનું કે નથી હોતું કોઈ મોટું, એ તો માત્ર પ્રેમનો સંબંધ હોય છે.